दोस्तों रचना चार, दाखला नंबर चार, 5 सेंटीमीटर त्रिज्या वाळू वर्तुळ रचो अने ए वर्तुळना बे स्पर्शको रचवाना छे के जे बे स्पर्शको एक बीजाने छेदे त्यां 60 નો ખૂણો બને। दोस्तों आना માટે આપણે ચક્રીય ચતુષ્કોણની એક રચનાને યાદ કરવી પડે। ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય। મારે એક કાચી આકૃતિ તૈયાર કરવી છે, તમને બતાવું છે। તો દોસ્તો આપણે શું કરવાનું છે, આપણે એક સર્કલ તૈયાર કરવાનું છે અને એ સર્કલને બે સ્પર્શકો તૈયાર કરવાના છે કે આ બે સ્પર્શકો છે જે એકબીજાને છેદે ત્યાં 60 નો ખૂણો બને। તો દોસ્તો તો 60 નો ખૂણો બને તો શું થશે, આ ચક્રીય ચતુષ્કોણ તૈયાર થાય છે। તો આ 60 નો ખૂણો છે તો આ ખૂણો કેટલો તૈયાર થશે, 120 નો ખૂણો તૈયાર થશે। એટલે મારી જે રચના છે તેનો બેઝ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર ઓ પાસે સૌ પ્રથમ 120 નો ખૂણો તૈયાર કરવાનો છે। અને 120 નો ખૂણો તૈયાર કરતા જે બે કિરણો છે, કિરણ ઓએ અને કિરણ ઓબી રચીશું, તે બંને કિરણો સર્કલને એ અને બી બિંદુમાં છેદે ત્યાં લંબ કિરણોની રચના કરવાની છે અને એ બંને લંબ કિરણો એકબીજાને છેદે તે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 થશે। રચના કઈ રીતે થાય દોસ્તો આપણે જોઈએ। સૌ પ્રથમ આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વડે એક સર્કલ તૈયાર કરીશું, ઓ કેન્દ્રિત સર્કલ 5 સેન્ટીમીટર ત્રિજ્યા વડે। શું કરીશું આપણે દોસ્તો, સૌ પ્રથમ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લઈએ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક સર્કલ તૈયાર કરી દઈશું। તો દોસ્તો આ એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક સર્કલ તૈયાર થઈ ગયો। હવે દોસ્તો મારે બે કિરણો એવા લેવા છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો કેટલો બને, 60। એના માટે શું કરીશ, એક કિરણ લઈશ આટલે અને એ કિરણ કહીને કહીશું આપણે કિરણ ઓબી ઓએ, કે જે અગર આ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સર્કલને જે બિંદુમાં છેદે તેને એ કહીએ। હવે દોસ્તો શું કરીએ છીએ, આપણે 120 નો ખૂણો રચવો છે તો આપણે ખૂણાની રચના સિમ્પલ જાણીએ કે એક સર્કલ આપણે આપેલ બિંદુ આગળ 120 નો ખૂણો રચવો હોય તો શું કરીએ છીએ, અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચીએ છીએ, જેટલી ત્રિજ્યા છે એટલી ત્રિજ્યાનું ચાપ રચીએ તો 60 નો ખૂણો બને, ફરી પાછું એટલી ત્રિજ્યાનું ચાપ રચીએ તો બીજો 60 નો, અને આખો ખૂણો કેટલો થશે, 120। તો શું કરીશું આપણે, આ જેટલી ત્રિજ્યા લીધી છે આપણે સર્કલ રચવા માટે 5 સેન્ટીમીટર, તો એટલી ત્રિજ્યાનું બિંદુ એ પાસેથી એક ચાપ રચીશું, એ જ પ્રમાણે બિંદુ આ અગાઉના જ્યાં ચાપ છેદે છે ત્યાંથી બીજો એક ચાપ રચીશું અને આટલે જ્યાં છેદે તેને બી નામ આપીશું અને ત્યારબાદ કિરણ ઓબી તૈયાર કરીશું અને કિરણ ઓબી। તો દોસ્તો આ ખૂણો એ ઓ બી એ કેટલાનો બનશે, 120 અંશ બને છે। તો આ રીતે 120 નો ખૂણો તૈયાર થશે। હવે શું કરીશું આપણે, બિંદુ એ પાસે અને બિંદુ બી પાસે બે સ્પર્શકો રચીશું આપેલ વર્તુળને, આપેલ વર્તુળને વર્તુળના પરના બિંદુમાંથી એક સ્પર્શક રચી શકાય। સૌ પ્રથમ બિંદુ એ પાસે સ્પર્શક રચીશું તો એ કેન્દ્રિત અનુકૂળ ત્રિજ્યાનું ચાપ એક ચાપ આ તરફ, એટલી ત્રિજ્યાનું ચાપ આ તરફ રચીશું અને ત્યારબાદ આટલી ત્રિજ્યા લઈ એક ચાપ આ તરફ અને બીજું ચાપ આ તરફ રચીશું। તો બિંદુ એ અને આ બંને એકબીજાને છેદે છે તેમાંથી પસાર થતું એક કિરણ રચી દઈએ દોસ્તો। તો અને જેને આપણે કિરણ AX નામ આપી દઈએ, આ કિરણ AX છે એ આપે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને બિંદુ એ આગળનો સ્પર્શક છે। એ જ રીતે દોસ્તો ફરી પાછા બી બિંદુ પાસે આવો એક સ્પર્શક રચવો છે, તેના માટે શું કરીશું, અનુકૂળ ત્રિજ્યાને એક ચાપ આ તરફ, એ તો બી કેન્દ્રિત ચાપ આ તરફ, ત્યારબાદ આપણે બી બિંદુ પાસે સ્પર્શક રચવા માટે આટલી ત્રિજ્યાનું અગાઉના ચાપ પાસેથી એક ચાપ રચીશું, બીજું ચાપ રચીશું, શું કરીશું આટલી ત્રિજ્યા લઈને
एक चाप आ तरफ અને બીજો ચાપ આ તરફ અને આ એક બીજાને જે આ છેદે તેમાંથી બીમાંથી પસાર થતું કિરણ રચી દઈશું અને તે કિરણને નામ આપીશું આપણે કિરણ BY આમ એ આગળનો સ્પર્શક કિરણ AX બી આગળનો સ્પર્શક કિરણ BY જે બંને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો છે અને તેઓ એક બીજાને છેદે ત્યાં આપણે P નામ આપી દઈએ દોસ્તો ખૂણો AOB એ 120 અંશ છે વળી AOB અને P એ ચક્રીય ચતુષ્કોણના બિંદુઓ છે તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા ના માપનો સરવાળો 180 જો આ 120 હોય તો ખૂણો P કેટલો થશે 60 અંશ તો દોસ્તો આ રીતે આપણને ખૂણો P કેટલો મળશે 60 અંશ આમ કીધું છે તે રીતે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શો કરો છો તો આ બે સ્પર્શો કરો છો તેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય છે 60 અંશ આભાર દોસ્તો